વધુ વાત કરીએ તો ઉનામાં પણ લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા જલારામ બાપાની જન્મ જયંતિ રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જલારામ બાપાની શોભાયાત્રા યોજવામાં આવી હતી અને આ શોભાયાત્રા દરમિયાન ઠંડા પીણા તેમજ આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા. પૂજ્ય જલારામ બાપા વિશ્વ વંદનીય હતા, 18 વર્ણના તેઓ એક શ્રદ્ધાનું કેન્દ્ર હતા અને એમનો નારો ભજન અને ભોજન અને ભક્તિ એ આજે સમાજમાં ચાલી રહ્યું છે. એમનું જીવન અને કવન અને એમનું સાતત્ય, એમની વિચાર, એમની વાણી અને ગરીબ ગુજરાતની સેવા કરવાની જે ઉમદા ભાવના હતી આજે મનુષ્યના માત્રના જીવનમાં ઉમદા પ્રેરણા આપી રહી છે એવા વિશ્વ વંદનીય જલારામ બાપાની 220મી જન્મ જયંતિ નિમિત્તે આપણે કોટી કોટી વંદન પૂજ્ય જલારામ બાપાને સમગ્ર વિશ્વ આજે જ્યારે બધાવતું હોય અને વિશ્વ વંદનીય એવા મહાપુરુષની આજે જયંતિ હોય ત્યારે ગૌરવ અને હર્ષની લાગણી સમસ્ત ઉના શહેરની અંદર આજે જય જલારામનો લાદ ગુંજે છે એના માટે હર્ષ અને લાગણી અનુભવું છું.